સંસ્કૃત પ્રોગ્રામ મનોરંજન હાસ્ય પછી યોગ આ તમામ કૃતિઓ દ્વારા આપણે જે મનોરંજન આપ્યું એ બદલ અમે મહેમાનો તરફથી આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપી છે. અને બીજો એક મિત્રો કે આજનો આ જમાનો એવો જમાનો છે કે સાયન્સ અને વિજ્ઞાન દ્વારા એટલો બધો માણસ આગળ વધી રહ્યો છે. કારણ કે વિજ્ઞાન એવી વસ્તુ છે આજના જમાનામાં કે વિજ્ઞાનને સહારે તમે આગળ વધી શકો છો અને વિજ્ઞાનનો સહારો લેવો જરૂરી છે. અને વિજ્ઞાન એવી વસ્તુ છે કે આજના જમાનામાં કોઈ પણ અશક્ય વસ્તુ હોય એને શક્ય બનાવી દે છે. આ વિજ્ઞાન છે. જોકે પહેલાના જમાનામાં જ્ઞાન હતું, અત્યારે વિજ્ઞાન છે. એ વિજ્ઞાન એટલી હદે આગળ વધી રહ્યું છે કે એના દ્વારા કોઈ પણ વસ્તુ આપણે આજથી થોડાક વર્ષો પહેલા એક જાહેરાત આવતી કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, અમને એમ થતું આખી મુઠ્ઠી દુનિયા આવી જાય. પણ આ એક નાનકડો મોબાઈલ જે આપણી મુઠ્ઠીની અંદર આવી જાય એ મુઠ્ઠીમાં આખી દુનિયા આવી જાય. તો વિજ્ઞાન એટલી બધી હદે આગળ વધી રહ્યું છે અને એ વિજ્ઞાનમાં આપણે આગળ વધવું હોય તો આવા શિક્ષણની જરૂર છે. તો તમામ આ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે ભાઈ આવું શિક્ષણ જરૂરને માટે કરતા રહેજો. અને એની સામે વિજ્ઞાનની સામે થોડું જ્ઞાન હોવું પણ જરૂરી છે. કારણ કે સદયુગની અંદર એવા મંત્ર હતા કે એક બાણ છોડે તો એમ સહસ્ત્ર બાણ થઈ જતા. પણ એવું તમે ક્યાંય નહીં જોયું હોય કે સીધું ભાથામીથી નીકળી બાણ અને ગયું હોય. એમાં પાછો વિજ્ઞાનનો સહારો લેવો પડે. કારણ કે ધનુષ બનાવ્યું એ વિજ્ઞાને બનાવ્યું, તો એક બાણમાંથી સહસ્ત્ર બાણ મંત્ર કરી શકતું, પણ એ ચડાવવા માટે પાછી વિજ્ઞાનની જરૂર પડતી. તો ત્યારે 90% જ્ઞાન હતું, 10% વિજ્ઞાન હતું. અત્યારે 90% વિજ્ઞાન છે, 10% જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે જ્ઞાન એવી વસ્તુ છે. અને એમાં હું કહું છું કે દીકરીઓને નહીં પણ દીકરાઓને થોડુંક જ્ઞાનની તમે ભલે વિજ્ઞાનનું ગમે તેવા પુસ્તકો વાંચો, એની સમયે હું એક તમને નમ્ર વિનંતી કરું છું કે તમે ખાલી 10 મિનિટ તમને ટાઈમ મળે તો 10 મિનિટ રામાયણ મહાભારત ભાગવત એનો પાઠ કરવો જરૂરી છે. કારણ કે નકર તમને ખાલી વિજ્ઞાન જ મળશે, જ્ઞાન નહીં મળે. મેં હમણાં એક લખાભાઈ એક વાક્ય જોયું હતું વાક્ય, અને એ વાક્ય હું તમને કહું છું કે એક જ માના નાના નાના આવા બે દીકરા 5-5 વર્ષના, એ બીકરાને તમે એની માં સમક્ષ બેહાડી અને પૂછ્યો એક છોકરાને તમારે કહેવાનું કે આ કોની માં છે. એટલે એ છોકરો કહેશે કે મારી માં છે. પણ બીજા છોકરાને તમારે કહેવું નહીં પડે, એ છોકરો એમ કહેશે કે તારી માં નથી મારી માં છે. પછી આ છોકરો કહેશે કે તારી માં નથી મારી માં છે. અને એ જ છોકરાને તમે આજ નોટ કરી લેજો, 45 વર્ષ પછી પૂછજો તો એ છોકરો ઓલાને એમ કહે કે તારી માં હે 5 વર્ષ હાચે, ઓલો કહે તારી માં હે 5 વર્ષ હાચો. તો થોડું જ્ઞાન પણ હોવું જરૂરી છે. અને બીજો એક કે લાખાભાઈ આપણે એવી એવી વાત કરી કે એશિયાનું હૃદય ભારત, ભારતનું હૃદય ગુજરાત, ગુજરાતનું હૃદય સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનું હૃદય દેવભૂમિ દ્વારકા. તો મિત્રો દેવભૂમિ દ્વારકા એક એવી વસ્તુ છે, મને કદાચ તમને એમ થતું હશે કે ભગવાન કૃષ્ણ કનૈયો આવી રૂડી ગોકુલ મથુરાની ધરતી છોડી અને અહીં દ્વારકા હું કરો આવ્યો હોય, ખારા પાણી કાંઠે હું કરો આવ્યો હોય. પણ મિત્રો એક કવિ એમ કીધું કે વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમ માં ઘોલા હોય. વ્રજના માણસ ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રેમ બહુ કરતા, માખણ ખવડાવતો, દૂધ ખવડાવતો, દહીં ખવડાવતો. પણ એ કૃષ્ણ કનૈયો જેદી કાલિંદી નદીમાં કાળિયા નાગ સામે યુદ્ધ કરતો હતો ને, તેદી આવા માણસોના ટોળે ટોળા ઉભા હતા અને એમ કહેતા હતા કે કનૈયા બહાર આવ, કનૈયા બહાર આવ. એ એટલા માણસો હતા ને, એમાં એની પાછળ કોઈ પડ્યું નતું કનૈયા પાછળ. અને એમાં જઈ અને કોઈ માં જશોદાને કીધું કે માં જશોદા તમારો કનૈયો કાલિંદી નદીમાં કાળિયા નાગ સામે યુદ્ધ કરે છે, તેની માં જશોદા ત્યાં આવ્યા. અને માં જશોદાએ આવીને કીધું હતું કે કનૈયા બહાર આવ, કનૈયા બહાર આવ. માં હોવા છતાં એની પાછળ નહોતા પડી શકાય, એનું કારણ ધરતી હતી. અને એટલે કોઈ કવિને લખવું પડ્યું. અને પછી જેથી કૃષ્ણ કનૈયો કાલિંદી નદીમાંથી બહાર નીકળી અને આવ્યો ને, તેથી માં જશોદાને એક છપકો દીધો કે માં તમે એક ભૂલ કરી ગયા, હે કે માં તમે એક ભૂલ કરી ગયા, કે શું ભૂલ કરી ગયા. અને તેથી કૃષ્ણ કનૈયે જવાબ આપ્યો હતો કે માં તમે એમ કહેતા હતા કે કનૈયા બહાર આવ, કનૈયા બહાર આવ. માં હોવા છતાં તમે મારી પાછળ ન પડી શક્યા, કદાચ તમે મારી પાછળ પડ્યા હોત ને તો હું તમને તો ન મરવા દેત, પણ આ જગતની અંદર માની પેલા દીકરો ન મરવા દેત. અને એટલે કોઈ કવિને લખવું પડ્યું કે વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમમાં ઘેલા હોય, વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમમાં ઘેલા હોય. પણ માં ખાંડીને દીકરા ખવડાવી દે ને આપણા કાઠિયાવાડમાં હોય,
અને બીજો એક મિત્રો કહ્યું કે વિજ્ઞાન સામે જ્ઞાન હોવું જરૂરી છે, તો એક અરીસો છે ને, અરીસો એક વિજ્ઞાનનું બનાવેલું સાધન છે, પણ એમાં જોવું ને એક આપણું જ્ઞાન હોવું જોઈએ. એક એક માણસ મેળે ગયો હતો ને મેળે, પછી એને એમ થયું અહીંથી કંઈક વસ્તુ રહી જાઉં, પછી એને જોતો હતો આરીસો. આરીસો આપણે આની પહેલાં બહુ રાખતો, દરેકના ખીચામાં આરીસો હતો, ઘણી ઘણી મોટું જોતા ભૂસું હમીને બગડી આરીસો લઈ આવ્યો. પછી આરીસો લઈ આવીને ઘેર રાખ્યો, પણ બજારમાં જાય ને તો ઘણીક વાર થાય ને એમ થાય હાલ ને એકવાર મો જોઈ આવું, તો આરીસા મો જોઈ મૂસું હમુડમી કરી મેલખોરી હમું બાંધી વળી આસી આરીસો મરિયુમાં હતાડી વળી બારો વ્યો જાય વળી ઘડીક વાર થાય વળી એમ થાય હાલ ને એકવાર જોઈ આવું. એમ કરતા કરતા એની ઘરવાળી શંકા પડી કે આ મરી ગયો મેળે ગયો ન્યા ધ્યાન કંઈ થઈ ગયું, ધ્યાન રાખ્યું કે છે હું વસ્તુ. તો એને જોયું કે આ મરિયુમાં કંઈક હતાડે, ભાઈ વ્યો રહ્યો બારો, ભાઈ એ મરિયુમીથી આરીહો ખાઈ દો, પેટલી વારો આવતો આમ ખોલવો પડતો, કે પેટલી ખોલીને જોયું તો આબે હૂબ દેખાણી, કારણ કે એને આરીસો કોઈ દી જોયો જ નહોતો અને આરીસામાં હું વસ્તુ એ ખબર નહોતી. આરીસો જોયો આ બે ઉપ દેખાણી, બાઈ રડવા લઈ ગઈ, એટલે એની હા હું સાંભળી ગઈ કે વહુ બેટા છે હું, તાકે તમારો દીકરો બીજું ઘર કરી આવ્યો. અરે કે મારો દીકરો બીજું ઘર કરે કે, તાકે તો જોઈ લ્યો ને આ પેટી પૂરી, ડોહીએ જોયું અને ડોહી આ બે હુક દેખાણી, ડોહીએ કોઈ દી આરીહા મોઢું જોઈ લ્યો, ડોહીએ જોઈ નિહાઓ નાખો કે મારે દીકરે કીધી કીધી ને હાવ ગઈઠી કીધી, હવે અમે આ ગઈઠાથી હવે હું બીજું વધારે. ખૂબ જ સરસ, જ્ઞાન ની સાથે વિજ્ઞાન રજૂ છે એ કરી ગયા, અને બહુ જરૂરી છે જ્ઞાન, કારણ કે ઉભા વાહડા રખડે બંધ થઈ જાય. જ્ઞાન હોય તો હા ગમે ત્યાં ભટકાતા હોય બોલો, અને એમાંય આપણે કચ્છ કાઠિયાવાડમાં તો બહુ સારું છે, પણ મુંબઈમાં તો અત્યારે કોઈને ટાઈમ નથી બોલતો. આપણી સામે ભટકાઈને પૂછી કઈ બાજુ તક મને નથી ખબર. આવા ઇમરજન્સીમાં જે જાતા હોય છે ભાઈ, પણ સૌરાષ્ટ્રની અંદર જ્ઞાન અને વિજ્ઞાન બે છે, પણ બહુ સરસ મજાની વાત કરી. હું પણ એક કહું, આપણી આંખમાંથી જે આંસુનું ટીપું પડે એ તમે લેબોરેટરીની અંદર કદાચ મૂકો અને લેબોરેટરી કહી શકે કે અમે કેટલાક ટકા ક્ષાર છે, પણ એને કેજો કે આંખમાંથી પડેલું આંસુ છે એ સુખનું છે કે દુઃખનું એ જાણવા માટે ત્યાં વિજ્ઞાન ટૂંકું પડે છે. માણસના શરીરમાંથી લોહીનું ટીપું તમે વિજ્ઞાનને આપજો એ નક્કી કરી દેશે એ પોઝિટિવ છે એ નેગેટિવ છે કે ઓ પોઝિટિવ છે, પણ વિજ્ઞાનના બાપની આ તાકાત નથી કે નક્કી કરી શકે કે આ લોહીમાં કેટલા ટકા ખાનદાની પડી છે. એ ખાનદાની માટે તો સૌરાષ્ટ્રમાં જ આવવું પડે,